આશરે 1 કરોડના ખર્ચે વંથલીને ગુજરાત સરકારે માર્કેટિંગ યાર્ડ બનાવી આપ્યો છે, પરંતુ તેમાં શોભાના ગાંઠિયા સમાન સરકારી ખરીદી સિવાય એક પણ પ્રકારની જણસો ખરીદાતી નથી। વંથલી પંથકના ખેડૂતોને પોતાની જણસો વેચવા અન્ય શહેરમાં જવું પડે છે, ત્યારે આશરે 1 કરોડના ખર્ચે બનેલ આ માર્કેટિંગ યાર્ડમાં કર્મચારીઓના પગાર ચૂકવી શકાય તેટલી પણ આવક નથી। છેલ્લા 6 માસથી કર્મચારીઓના પગાર ચૂકવવાના બાકી છે, ત્યારે ભારત સરકાર દ્વારા અમુક મોટી કંપનીઓને ફાયદો પહોંચાડવાના ઈરાદે આવા માર્કેટ યાર્ડોને આડકતરી રીતે સહાય ન ચૂકવી બંધ કરવાનો કારસો ઘડાઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નવા કિસાન કાયદાના ફાયદા સમજાવવા સરકાર વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ કિસાનોને કંપનીઓના ગુલામ બનાવે તેવા કાળા કાયદાનો વિરોધ પંજાબ અને હરિયાણા ખેડૂતો છેલ્લા કેટલાય માસથી કરી રહ્યા છે। પણ એ વાત ચોક્કસ છે જે હાલમાં ગુજરાતના કેટલાય માર્કેટિંગ યાર્ડો બંધ થવાની કગાર પર છે, તેમાં વંથલીનું હાલ જ બનેલું માર્કેટિંગ યાર્ડ પણ બાકાત નથી। નામ અને હોદ્દો? નામ એપીએમસી ચેરમેન શ્રી મનસુખલાલ પાડેલિયા જાપોદર, મારું ગામ જાપોદર, અને એપીએમસી બહીનું 1 કરોડને ખર્ચે આસપાસ બનાવવામાં આવેલ છે। સરકારની ખરીદી સિવાય અન્ય કોઈ યાર્ડ પાસે આવક ન હોય, અને છેલ્લા 7 મહિના ત્યાં કર્મચારીનો પગાર પણ ખેલ ન હોય। આ યાર્ડ બંધ થવાના યોગમાં હોય, જેથી સરકારે જે નવો જે સુધારો કર્યો છે એમાં આ સુધારામાં જો કોઈ ફેરફાર સરકાર કરશે નહીં તો ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી સર્જાય એવી પરિસ્થિતિ સર્જાણી હોય, જેથી સરકાર ફરી વિચારણા કરી અને જે સુધારો છે એ ફરીવાર ખેંચી લઈએ તો જ આ યાર્ડ ચાલુ થવાના યોગમાં હોય, નહીંતર આ યાર્ડ બંધ થવાના પરિસ્થિતિમાં બરાબર હોય। અજય વાણવી, પ્રમુખ ખેડૂત હિતરક્ષક સમિતિ વંથલી તાલુકો। લાંબા સમયની માંગ બાદ વંથલી તાલુકાના માર્કેટિંગ યાર્ડ પાડવામાં આવ્યું છે। આ માર્કેટિંગ યાર્ડ આશરે 1 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। 1 વર્ષ જેવું માર્કેટિંગ યાર્ડને થઈ ગયું છે, છતાં સરકારી ખરીદી સિવાય કોઈ પણ જણસોની ખરીદી આ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી નથી। ખેડૂતોને પોતાનો માલ, પોતાની જણસો વેચવા આજુબાજુના તાલુકાઓમાં અને જિલ્લાઓમાં જવું પડે છે। છેલ્લા 6 મહિનાથી આ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓનો પગાર પણ નથી ચૂકવાનો। આ માર્કેટિંગ યાર્ડ હાલ હવે બંધ થવાની કગાર પર છે। ગુજરાતના કેટલાય માર્કેટિંગ યાર્ડો હાલ જ બંધ થયા છે, ત્યારે વંથલીનું આ માર્કેટિંગ યાર્ડ પણ બાકાત નથી। મીડિયાના માધ્યમથી ગુજરાત સરકારને જણાવવા માગું છું કે આ માર્કેટિંગ યાર્ડ જો બંધ થશે તો કરોડો રૂપિયાનો જે તમે ખર્ચ કર્યો છે એ ખર્ચનો કોઈ ઉપયોગ નહીં થાય, અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે એવું લાગે છે। તો તાત્કાલિક આ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસોની ખરીદી શરૂ થાય અને માર્કેટિંગ યાર્ડ ફરીથી ધમધમતું થાય તેવી અમારી માગણી છે। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।